નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? નીલકંઠ સ્કૂલ ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે આઈડિયલ રીડરમાં ટી સુધી લખી લીધું છે, આપણે પેજ નંબર 13 સુધી ઘૂંટી લીધું છે. આજે હવે આપણે આઈડિયલમાં પેજ નંબર 14 ઘૂંટીએ. તો પેજ નંબર 14 ઉપર કયો કેપિટલ આપ્યો છે? યુ, એબીસીડીનો યુ. તો યુ માટે ઉચ્ચાર શું થશે? યુ, અને ગુજરાતી અક્ષર અ. યુ ફોર શું થાય બાળકો? અમ્બ્રેલા. શેનું ચિત્ર છે? અમ્બ્રેલાનું. યુ ફોર અમ્બ્રેલા. તો અમ્બ્રેલાનો સ્પેલિંગ શું થશે? યુ એમ બી આર ઈ ડબલ એલ એ. અમ્બ્રેલા એટલે છત્રી. અને યુનો ગુજરાતી અર્થ શું છે? મૂળાક્ષર અ. તો પહેલા આપણે અને ઘૂંટીએ. હવે તો તમને બધાને ફાવી ગયું હશે ને, ટી સુધી લખ્યું છે. તો બાળ મિત્રો, હવે ફોર લાઈનમાં આપણે યુ ને ઘૂંટીશું. દરેક વિદ્યાર્થી મિત્રોએ ફોર લાઈનમાં વ્યવસ્થિત લખવાનું છે, ફોર લાઈન મુજબ જ લખવાનું છે. ચાલો, મારી સાથે સાથે તમારે યુ ઘૂંટાઈ ગયો બાળ મિત્રો? ઘૂંટાઈ ગયો ને? હા, સરસ. હવે યુ પછી શું આવશે? વી. શું આવશે? વી. તો વીનો અંગ્રેજી આપણે એબીસીડીમાં શું ઉચ્ચાર કરીએ છીએ? વી. અને ગુજરાતી વ. શેનું પિક્ચર આપેલું છે બાળકો? હા, વાનનું. શેનું આપ્યું છે? વાનનું. તો વી ફોર શું થશે? વેન. વેન એટલે વાન. વેનનો સ્પેલિંગ શું છે? વી એ એન. વેન એટલે વાન. તો આપણે પહેલા વી માટે શું ઘૂંટીશું? વ. બધાએ સારા અક્ષર કરવાના છે. ચાલો હવે આપણે ફોર લાઈનમાં વી ઘૂંટીએ. બીજી એબીસીડીનો વી વચ્ચેની સ્મોલમાં જ થવો જોઈએ.
ચાલો દરેક બાળ મિત્રો મારી સાથે કરો છો ને બધા વ્યવસ્થિત? હા, સરસ. બધાએ વ્યવસ્થિત ફોર લાઈનમાં લખવાનું છે. ચાલો હવે વી લખાઈ ગયો, હવે વી પછી શું આવશે બાળ મિત્રો? હા, ડબલ્યુ. શું આવશે? ડબલ્યુ. ડબલ્યુ નો ઉચ્ચાર શું થશે? ડબલ્યુ, ડબલ્યુ. અને એનો ગુજરાતી અક્ષર વ. શેનું ડબલ્યુમાં પિક્ચર આપ્યું છે? હા, વોચનું. બાંધો છો ને બધા ઘડિયાળ હાથમાં, તો વોચ એટલે શું થશે? ઘડિયાળ. આપણા ઘરે હોય છે ને ઘડિયાળ. કઈ ઘડિયાળ હોય છે? દિવાલમાં રાખીએ છીએ ને, વોલમાં આપણે વોલ વોચ રાખીએ છીએ, એને દિવાલ ઘડિયાળ કહેવાય. અને અહીં પિક્ચર શેનું આપ્યું છે? આપણે હાથમાં બાંધી તે ઘડિયાળ. એટલે વોચનો સ્પેલિંગ શું થશે? ડબલ્યુ એ ટી સી એચ. વોચ એટલે ઘડિયાળ. આપણે વી માટે પણ વ લખો તો ને, તો ડબલ્યુ માટે પણ શું થશે? વ. ડબલ્યુ માટે પણ ગુજરાતી અક્ષર વ થશે. તો ચાલો આપણે વ ઘૂંટીએ. ચાલો ઘૂંટાઈ ગયો બાળ મિત્રો વ. હવે આપણે ફોર લાઈનમાં ડબલ્યુ ઘૂંટીએ. ચાલો ઘૂંટાઈ ગયું ડબલ્યુ. હવે આપણે ફોર લાઈનમાં લખવાનું છે. ચાલો બાળ મિત્રો, ડબલ્યુ ઘૂંટાઈ ગયું. તો તમારે આવી જ રીતના આઈડિયલ બુકમાં યુ યુ વી અને ડબલ્યુ વ્યવસ્થિત ફોર લાઈનમાં આપણે આઈડિયલમાં ઘૂંટવાનું છે. થેન્ક યુ બાળકો.